सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री गणश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर महात्म्य चिंतामणि एमा एम लखे छे छेल्ले महाराजनो महिमा वर्णवता के प्रभु तमे दुखी जे भगवानना भक्तो हता एनी संभाळ लेवा माटे तमे आव्या छो अनेकनो उद्धार करवा माटे प्रभु तमे आव्या ए तकमां हूँ पण आव्यो ए अवसर मने मळी गयो मारो फेरो सफळ फाव्यो मारा बधा काज जेटला काम करवाना हता ए बधाय प्रभु थई रह्या मने दुख दरियामांथी तमे तार्यो छे અધમને ઓધાર્યો છે મારા ખરા વેળાનો તમે ખજાનો છો। નિષ્કુળાનંદ સ્વામી લખે છે એને આપણે વાંચીએ મહારાજનો મહિમા। ખરી વેળાનો ખજીનો જીવન જાનો છો છો દામ દોઈલા દીનો જીવન જાનો છો મારા મરંટા નાની મોડી જીવન જાણો છો વળી ભવસાગરની હોડી જીવન જાણો છો મારા મરંટા નાની મોડી જીવન જાણો છો વળી ભવસાગરની હોડી જીવન જાણો છો એ ભરોસો છે મોટો જીવન જાણો છો તે તો કેદી ન થાય ખોટો જીવન જાણો છો એ ભરોસો છે મોટો જીવન જાણો છો તે તો કેદી ન થાય ખોટો જીવન જાણો છો બદલે નહીં બિરુદ તમારું જીવન જાણો છો સિદ્ધ શંકા મનમાં ધારું જીવન જાણો છો। નિષ્કુળાનંદ સ્વામી કહે છે મારે પ્રભુ તમે મારા ખરા વેડાનો ખજીનો છો દુઃખી દિવસોની અંદર તમે મારું ધન છો પ્રભુ તમે મારા મરણ ટાણાની મૂડી છો। બહુ અગત્યની વાત છે આ મરણ ટાણાની મૂડી। જેવી રીતે કોઈ વ્યક્તિ એક ગામ બદલીને બીજે ગામ જતો હોય તો પોતાની મરણ મૂડી લઈને જાય પોતાની સાથે પોતાનું જેટલું હોય એ બધું લઈને જાય। જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય ત્યારે જે મૂડી લઈને જાય એમ અહીંયા આગળ કહે છે કે પ્રભુ તમે મારા મરણ ટાણાની મૂડી છો। ભગવાન એ જ આપણને મૃત્યુ સમયે સહાય કરે છે। મૃત્યુ સમય સમુદ્ર જેવો છે પણ ભગવાનનો જો આશરો હોય તો ભગવાન અંતકાળે આવીને ઊભા રહે ત્યારે ભય માત્ર વ્યક્તિને દૂર થઈ જાય।
આ દુનિયાનો મોટામાં મોટો ભય જેનો અનુભવ દરેકને કરવો જ પડે છે, અનેકા અનેક લોકો એનો અનુભવ કરે છે. જેને સૂતા સૂતા જતા રહ્યા હોય બહુ સુખી, એક્સિડન્ટ થયો ને એક મિનિટમાં જતા રહ્યા સુખી, પણ જેને દવાખાનાની અંદર દુઃખી થતાં થતાં જવાનું થયું, શરીરમાં રોગ થયો અને ધીરે 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 જે મૃત્યુ પામે છે, જેને નજરની સામે કેન્સર છે અને દેખાય છે કે 2-2.5 વર્ષની અંદર હવે મારે આ લોક છોડવાનો છે, એવું જેને છે એની જે હૃદયની સ્થિતિ હોય છે ને એ આખી નોખી હોય છે. ભગવાનના ભક્તની વાત જુદી છે. ભગવાનનો ભક્ત તો ભગવાનના બળે હોય, પણ મોટે ભાગના બીજા જીવો તમે જોશો ને તો ગમે એવો પૃથ્વી હલાવી નાખે એવો હશે ને, પૃથ્વી હલાવી નાખે એવો, પણ મૃત્યુ જ્યારે દેખાય છે ને ત્યારે ઢીલો થઈ જાય છે. ત્યાં સુધી એવાના નામ મારે નથી દેવા, પણ જે લોકો શૂરવીરતાથી અને ફાંસીની સજા મળી હોય તો શૂરવીરતાથી ફાંસીનું દોરડું ગળામાં નાખી દે સામે ચાલીને એવા લોકો પણ એનો રૂઆબ બતાવવા માટે જાણે મને કશું નથી, હું તો ફરી આવીને દુનિયાને હેરાન કરીશ, એવી રીતે ફાંસીના દોરડે સામેથી ચડવાવાળા પણ ફાંસી જ્યારે ગળામાં આવે છે ત્યાર પછીથી એને અંદરના ધબકારાનું ધડકણ બદલાઈ જાય છે. ચડ્યો હોય રૂઆબથી સુરવીર થઈને ઉપર, ફાંસીનો ફંદો નાખી દીધો ગળામાં, પણ પછી છે ને પછી પગ ડોલવા માંડે અંદર, અને પછી જ્યારે એને ફાંસીની સજા મળી જાય ને અને ત્યાર પછી એનો ચહેરો જોવો ને એ ચહેરા પરથી ખબર પડી જાય કે બી ગયો હતો. ચડતા ચડતા તો સુરવીરની જેમ ચડ્યો, પણ જ્યારે એને ફાંસી મળી ગઈ અને પછી જોવે એટલે વ્યક્તિ ખુશીથી મર્યો છે કે દુઃખી થતાં મર્યો છે એના ચહેરા પરથી ખબર પડી જાય. ભગવાનનો ભક્ત છે બહુ ભાગ્યશાળી છે. આપણે ભગવાનના ભક્ત થયા છે આપણા બહુ મોટા ભાગ્ય છે. મૃત્યુના ભયથી ભગવાન સ્વામિનારાયણ આપણી રક્ષા કરે. મહારાજ અંધકાળે આવીને ઊભા રહે કેટલું સરસ લાગે તમે વિચારો. એક દરિયાની અંદર કોઈ 3-3 દિવસ સુધી ભૂખ્યોને તરસ્યો ડૂબકા ખાતો હોય અને એક નાનું અમથું હોડકું ને આવે તેને કેટલું સારું લાગે, કેટલું સરસ લાગે. કોઈ વ્યક્તિને અમેરિકાની બહાર કાઢી મૂકવાનો હોય, ડિપોર્ટ કરવાનો હોય અને એને ડિપોર્ટ કરવા માટે પ્લેનમાં બેહાડી દીધો હોય ઠેક, અને અચાનક પ્લેન ઉપડવાની તૈયારી હોય ત્યાં દરવાજો ખોલાવીને કે ભાઈ આનું તો ખોટું નિર્ણય લેવાઈ ગયો છે, આને તો અહીં જ રહેવાનું છે, તો ઓલાને કેવું લાગે? એક બાજુ ઉપર એને ડિપોર્ટ કરવાની તૈયારી, આજથી ક્યારેય પણ અમેરિકામાં એન્ટ્રી નહીં મળે તને. એવી રીતે કોઈ પણ દેશ જેટલા સારા જેની સાથે રિલેશનો છે અમેરિકાને એમાં કોઈ જગ્યાએ એન્ટ્રી નહીં મળે, એમ કરીને ડિપોર્ટ કરવા માટે પ્લેનમાં બેસાડી દીધો, પ્લેન ઉપડવાની તૈયારી છે અને દરવાજો બંધ થઈ ગયો, આને બધાએ સ્વપ્ન બધા તૂટી ગયા, ભાંગીને ભૂકો થઈ ગયો છે, આંખમાંથી આંસુડા જાય છે, રડી રડીને લોથપોથ થઈ ગયો છે, અને એમાં દરવાજો ખુલે અને 2 ઓફિસર આવીને કે ભાઈ સોરી અમારો નિર્ણય ખોટો થઈ ગયો, તમને અમારા નિર્ણય ખોટો થવા બદલ અમેરિકાની સિટીઝનશીપ આજે ને આજે આપવાનો છે, અને તમને એક મકાન રહેવાને ગાડી રહેવાને તમને જોબે સેટ અમારે કરી દેવાના છે, તો માણસને કેવો અનુભવ થાય? ખાલી કલ્પના કરો, આ બધી હું કાલ્પનિક વાતો કરું છું, પણ કાલ્પનિક વાતો ઘણી વખત વાસ્તવિકતાને સમજાવવા જરૂરી હોય. એ અનુભવ કેવો થાય? એ જીવનો અનુભવ, એને અંદરનું ફિલિંગ કેવું હોય? અમેરિકાની કોન્સ્યુલેટમાં વિઝા લેવા ગયા, કોન્સ્યુલેટના તમે દરવાજા પર નહીં ખાલી ત્યાં બંદરના દરવાજે ઊભા રહો ને અને બહારના દરવાજે રડતા રડતા લોકો, 1000 માણસ અંદર ગયા હોય ને એમાંથી 800 માણસ રડતા બહાર નીકળે, અને રડે એટલે માં મરી ગયો ને બાપ રડી ગયો, બાપ મરી ગયો એવા રડે છે. ઘણા સુરવીર હોય છે 8 વખત જઈને કે તારા આપવા હોય તો આપજે બાકી કાંઈ નહીં એવા હોય છે, નવરા હોય ને પૈસા હોય તો ચાલે, પણ જેને માંડ માંડ પૈસા ભેગા કર્યા હોય ને ગયા હોય અથવા તો બહુ મોટી આશા હોય ને ગયા હોય એવા રડતા રડતા બહાર આવે.
પતિ પત્ની ઝઘડો કરે તે જવાબ આવો આપ્યો હોત તો આમ ના થાત ને તે આમ કીધે કહી દીધું હોય, ઉતાવળ નહોતી કરવાની, આ નહોતું. પછી એટલું બધું એ બેને ઝઘડો ચાલે કે એ અઠવાડિયું 10 થી 15 દી તો એ ચાલતું હશે ઘેર જઈને, ન્યા ચાલે અને રો કકડ. પણ એ કોન્સ્યુલેટના દરવાજાની બહાર નીકળે, પોતાનું વાહન લઈને આવ્યા હોય એમાં બેહે અને ત્યાં અંદરથી કોઈ દોડતા આવે કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, તમને તો વિઝા આપવાના હતા, અમારે બીજા કોઈ નહોતા આપવાના, એનો પાસપોર્ટ લેવાઈ ગયો છે ને તમારો બહાર નીકળી ગયો, તમારો લઈ જવાનો છે. હવે જેને વિઝા મળી ગયા છે એ બહાર નીકળે છે, રાજી થતો તો એનો પાસપોર્ટ લેવાઈ ગયો છે. ઓલાને કે ભાઈ તારો પાસપોર્ટ લે, ઘર ભેગો થા, એને કેવું ફિલિંગ થાય અને જેને અંદર લઈ જાય એને કેવું ફિલિંગ થાય. એ જેને ફિલિંગ અનુભવ્યું હોય, થોડું ઘણું આવું બધું જોયું હોય એને ખબર પડે. એમ અંત કાળે વ્યક્તિને ભય, ભયને ભય જ દેખાય, બસ મરી જવાનું છે, મરી જવાનું છે, મરી જવાનું છે, આ બધું જ છૂટી જવાનું છે. હવે મને કોઈ નહીં જોવે, મારે કોઈ સાથે વાત નહીં થાય, મારું હવે કોઈ નહીં, એવો જ્યારે સંકલ્પ વિકલ્પોના ગૂંચવાડા વચ્ચે જીવ હોય છે ને એ ટાઈમે અવિનાશી એવા ભગવાન સહાય કરે છે આવીને. એટલે અહીં નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એહ ભરોસો છે મોટો જીવન જાણો છું, તે તો કેદી ન થાય ખોટો જીવન જાણો છું. ભરોસો, ભગવાન મળે છે ભરોસા પર, ભગવાન આવે છે ભરોસા પર. જેમ તમે કોઈ પણ વસ્તુ માટેની કોઈ ટિકિટ ખરીદી હોય અને એનું મૂલ્ય ચૂકવ્યું હોય તો તમને વસ્તુ મળે જ, એમ ભગવાનને પોતાની પાસે બોલાવવાનું, ભગવાનને પોતાને આપતકાળની અંદર પણ સહાય કરવા ભગવાન દોડીને આવે એવી જો કોઈ ટિકિટ હોય, ભગવાન જો અખંડ આપણી ભેગા રહે એવી જો કોઈ ટિકિટ હોય ને એની જો મૂડી હોય તો એ છે ભરોસો. જેને ભરોસો છે ભગવાન ઉપર એનું કામ બધું થાય છે, આ લોક ને પરલોક બધા જ કામ થાય છે. પણ જેને ભરોસો નથી ભગવાન ઉપર, એનો અર્થ એવો નહીં, ભરોસાનો અર્થ એવો નથી થતો ભગવાનના માથે પડવું, આડે ધડ બધા નિર્ણયો લેવા અને પછી કે ભરોસો કોનો? ભગવાનનો. ત્રેવડ ના હોય એટલી મોંઘી ગાડીઓ ને મોંઘા મકાનો ને બધું લઈ લઈને પછી લોનો મોટી મોટી લઈ લે, હપ્તો ભરવાની તાકાત 5,000ની હોય અને 8,000નો હપ્તો ભરવાનો થાય એવું બધી લોનો લઈ લે અને પછી કે ભરોસો કોનો છે મારે? ભગવાનનો. એવું નહીં, એ પાછો ભરોસાનો અર્થ એ થાય જેનો ભરોસો આપણને હોય એની કહેલી વાત આપણે માનવી પડે. ભરોસો ભગવાનનો એનો અર્થ બહુ ઊંડાણમાં છે. જેનો ભરોસો તમને હોય એની વાત તમે માનો તો જ તમને એનો ભરોસો કહેવાય ને. તો મહારાજે એમ કહ્યું કે વ્યવહાર કાર્ય વિચારીને કરવું, ધર્મ કાર્ય તત્કાળ કરવું, પણ વ્યવહારનું કાર્ય વિચારીને કરવું. પછી વ્યવહારના નિર્ણયો આડેધડ લઈએ, આપણી તાકાત ના હોય એનાથી 10 ગણા લઈએ અને પછી આપણે એવું કહીએ ભગવાનના ભરોસે, અરે ભાઈ ગાડી બહુ મોંઘી લે તમે, અરે ભગવાન જેવા ધણી, પણ આ મકાન તમારે તો જોબ નાની ને આવડું મોટું મકાન લઈને શું કરશો, અરે ભગવાન જેવા ધણી, મહારાજ મળ્યા હું ના થાય, ભગવાન પૂરું કરે એમ. પછી 2 મહિના ને 6 મહિના થાય અને હપ્તા ના ભરાય, પછી ભગવાનને ત્યાં આવીને રડે, મહારાજ તમે મારી હામું જોતા નથી. ભગવાન કે હામું જોયું છે બાપા, શિક્ષાપત્રી પહેલાં લખી તારા માટે, મને ખબર હતી કે આ ભરોસો શબ્દ સાંભળીને બધું મારા માથે નાખીશ, એટલે તો શિક્ષાપત્રી લખી કે વ્યવહાર કાર્ય વિચારીને કરવું, પોતાનું જેટલી આવક હોય એનાથી ઓછી જ આવક કરવી, આ બધું મેં એટલે લખ્યું છે. ઘણા ભરોસો શબ્દ સાંભળીને તૂટી જ પડે. બસ ભરોસો એટલે ગાડી આંખ બંધ કરીને ચલાવવાની? અરે ભગવાનનો ભરોસો, ભગવાન ચલાવે, ગાડી આંખ બંધ કરીને ચલાવો એવા ભરોસા ના થાય. ગઈકાલે થોડા હરિભક્તો અહીંથી એક પ્રસંગમાં જવા નીકળ્યા હતા રાત્રે, મેં રાત્રે ફોન કરીને કીધું કે આજ નીકળ્યા તે નીકળ્યા, ફરી કોઈ દિવસ નીકળતા નહીં, તમારે કાં પ્રસંગ છોડી દેવાનો કાં તો એક દિવસ રજા પાડવાની,
જોબ ઉપર રજા પાડો, 11 કલાકના ડ્રાઇવિંગ, 12 કલાકના ડ્રાઇવિંગ હોય અને રાત્રે તમે 10 વાગે નીકળો અને સવાર 6 વાગે પહોંચવાનું એવો ટાર્ગેટ કરી નીકળો, આખો દિવસ જોબ કરો અને સાંજે પછી ગાડી ચલાવો, એના કરતાં બહેતર છે એક દિવસ જોબનો પગાર છોડી દો. સંબંધીને સાચવવા છે ને, આપણે પ્રસંગ સાચવવો છે ને, તો સવારે નીકળો, સાંજ પડે પહોંચો, જોબ કરવા ના જશો. અને કા પ્રસંગ છોડ દો, બેમાંથી એક છોડ દો. ગઈકાલે જ આપણા પરિવારના ભક્તોને રાત્રે ટોક્યા કે શા માટે તમે અત્યારે નીકળ્યા, તમે આટલું જોવો છો, સાંભળો છો, આટલું બધું જાણો છો, આપણા જ પરિવારોમાં કેટલી વાર ઉપાધિ થઈ છે, આટલું જાણવા છતાં આપણે શા માટે એવો ખોટા સાહસો કરવા? રાત્રિનો ગાળો ઊંઘનો છે, આખો દિવસ જોબ કરી હોય, રાત્રે બે જણ તમે જે ચલાવવાવાળા હો એ બે જોબવાળા હો, તો એમાં ભરોસો પછી ભગવાનનો નાખવાનો? ભગવાન ભરોસે? હા, આપતકાળ છે, તમારે નથી ચાલે એવું, કોઈનું મૃત્યુ થયું છે, કોઈ એવો પ્રસંગ છે કે તમારે પહોંચવું જ પડે, નહીં તો સામે બહુ મોટી ઉપાધિઓ સર્જાય એવી છે, એ આપતકાળ છે. ત્યારે કદાચ ભગવાનના ભરોસે જઈએ ને ચાલે, પણ રોજ ભગવાનનો ભરોસો ચાલતો નથી. ભરોસો રાખવાનો છે, પણ કઈ રીતે ભરોસો રાખવાનો છે? એની આજ્ઞા પાડીને ભરોસો રાખવાનો છે. પહેલાં શિક્ષાપત્રીને જોવાની, શિક્ષાપત્રીને જોવાની, દેશકાળને જોવાના, દેશકાળની પરિસ્થિતિ, યુગની પરિસ્થિતિ, સમયની પરિસ્થિતિ, એ બધું જોવાનું અને એ પ્રમાણે વર્તવાનું, અને પછી પણ કોઈ પરિણામમાં કંઈક આવે ત્યારે ભગવાનનો ભરોસો કામ લાગે, એમને એમ કામ ના લાગે. પછી આપણે જોયા વિના ભગવાન ભરોસે, ભગવાન ભરોસે, ભગવાન ભરોસે એવું ઊંધું નહીં નાખવાનું, એવી ટેવ બિલકુલ જીવનમાંથી કાઢી નાખવી. બધું વિચારીને કરવું, અને પછી વિચાર્યા પછી જે કરીએ ભગવાનની આજ્ઞા પ્રમાણે કરીએ, એમાં ભગવાનનો ભરોસો રાખવાનો છે, એમાં ભગવાનનો ભરોસો, તો વાંધો ના આવે. સારસાના પટેલ હરજીભાઈ હતા, એમના મા હેતબાઈ હતા. કાર્તિક વદી આઠમ હતી, 3 દિવસથી મહારાજે દર્શન દઈને કહ્યું તમને આઠમની રાત્રિએ 2 વાગે તેડવા આવશું. મહારાજે 3 દિવસ પહેલાં કહી દીધું તમને તેડી જશું, માટે તમે તૈયાર થઈને રહેજો, કંઈ દાન પુણ્ય કરવું હોય તો કરી લેજો. પછી એ વાત બાઈએ પોતાના પુત્રને કરી કે મહારાજે મને દર્શન દઈને આ પ્રમાણે કહી ગયા, માટે મારો દેહ નહીં રહે, માટે સાધુ જ્યાં હોય ત્યાંથી તેડાવીએ. પછી બીજે જ દિવસે સુરતથી સાધુનું મંડળ તેડાવ્યું. સદગુરુ માધવ ચરણદાસજી સ્વામીનું મંડળને બીજા સંત પણ આવ્યા. હરજીભાઈએ પોતાને ઘેર બ્રાહ્મણ પાસે રસોઈ કરાવીને જમાડ્યા, ચાદરો ઓઢાડી સંતોને વ્યવહાર સંબંધી દાન પુણ્ય કર્યું, બધું કર્યું. ત્રીજે દિવસે એ બાઈએ પોતે પ્રસાદીના જાંબુડાના અને ખીચડાના લાકડા લાવી રાખેલા હતા, તે તથા તુલસી, સુખડને પીપળાના લાકડા અને બીજો કેટલોક સામાન મગાવી પોતાની પાસે રખાવ્યો અને કહ્યું આનાથી મારી દેહક્રિયા કરજો. બોલો, માજી જતા પહેલાં બાળવાના લાકડાએ ભેગા કરાવી દીધા કે આનાથી મારો દેહ સંસ્કાર કરજો. પછી રાત્રિના સમયે બધા સગા સંબંધીને ઉઠાડીને વાતચીત કરી ધીરજ દીધી, સત્સંગ દ્રઢ રાખવા કહ્યું, 2 ઘડી મૂર્તિમાં જોડાઈ ગયા. પછી બોલ્યા, આ શ્રીજી મહારાજ મને તેડવા આવ્યા છે, માટે સૌ રાજી થઈને મને રજા આપો, મહારાજના નામની ધૂન કરો. ત્યારે સૌ રાજી થઈને ધૂન કરવા લાગ્યા અને હેતબાઈ ભજન કરતાં કરતાં દેહ મૂકીને ધામમાં ગયા. બોલો, આવું કામ થઈ જાય. જો ભગવાનને ભજેલા હોઈએ તો આવું કામ થઈ જાય, ભગવાનને રાખેલા હોય તો આવું કામ થઈ જાય. એટલે ભગવાનને મરણ મૂળાની કેવું, 3 દિવસ પહેલાં મહારાજ કહી જાય એટલું નહીં, પાછા મહારાજે કીધું એ પ્રમાણે બાઈની હિંમત કેટલી, અને સાથોસાથ એના પરિવારને પણ હિંમત કેટલી. બાઈએ કહી દીધું બસ મહારાજને આવે લેવા આવ્યા છે ને, જાઉં છું, ગયા. અને આવા પ્રસંગો આજે પણ બને છે, આજે પણ ભગવાનના એવા ભક્તો કહીને જાય છે કે બસ મારે ધામમાં જવાનું છે. એક હરિભગત, 3 ભાઈઓ હતા, લગ્ન પ્રસંગ હતો, પોતાને આવી રીતે માજીને લઈ જતા હતા. રસ્તા વચ્ચે ગાડી ઊભી રાખી માજીએ અને પૂછ્યું ત્રણેવ ભાઈને કે ભેગા થાવ, ત્રણેવ અલગ અલગ ગાડીઓમાં હતા, ભેગા થયા રસ્તા વચ્ચે. એટલે એના મા તૈનન બોલાવીને કે હું ધામમાં જાઉં, મારા પાછળ શું કરશો બોલો?
ઓલો કે ભાઈ માં અત્યારે આપણે લગ્ન પ્રસંગ છે આપણે ઘેર, એટલે મોટા છોકરાના છોકરાનું લગ્ન હતું. તો કે આપણે લગ્નમાં જઈએ છીએ ને તું આવી વાતો કેમ કરે? તો કે નહીં, મને એ કહો કે મારી પાછળ તમે ત્રણ જણા કરશો શું? પણ એ રસ્તામાં શું છે? તો કે નહીં તમે કહો. એટલે ત્રણે એવું કીધું, તારી શું ઈચ્છા છે? બધું કરશું. એટલે માએ જે ઈચ્છા હતી બધું કીધું. મારે અહીં થાળ કરાવવા છે, આ દેવને થાળ, સાધુ જમાડવા છે, આ પારાયણ કરજો, કથા કરજો, વચનામૃતની કથા કરાવજો, આ બધું કીધું. અને પછી પેલા કે પણ તે આવું કેમ કીધું? તો કે ના બસ આજે લગ્ન પતાવી દો, પછી બે દિવસ પછી હું કહીશ. લગ્ન પ્રસંગ પતી ગયો, બે દિવસ થયા એ માજીએ, પછી ત્રણેવ છોકરાને ભેગા કર્યા, ત્રણેવને કે હું હમણાં હવે 5 કલાક પછી ધામમાં જવાની છું. મને મહારાજે આજે જ્યારે તમે 2 દિવસ પહેલાં મને ગાડીમાં પૂછ્યું ત્યારે મને મહારાજે ચાલુ ગાડીએ દર્શન આપ્યા હતા અને મને કીધું કે તારી પાસે 2 દિવસનો સમય છે, હું તને ધામમાં લેવા આવવાનો છું 8 વાગે. એટલે મેં તમને ત્યાં જ ગાડી ઊભી રખાવીને પૂછી લીધું કે શું કરશો, પણ આજે મહારાજ લઈ જશે. 5 કલાક પછી મહારાજ લઈ ગયા એને. એના ગામમાં પારાયણ કરવા ગુરુજી ગયા હતા. એ માજીની પાછળ પારાયણ કર્યું, એને ઈચ્છા હતી, એ છોકરાઓએ કરાવ્યું. મને નામને એ ભૂલાઈ ગયું છે, પણ કહેવાનો અર્થ એ છે કે જેને જેને ભગવાન ભજ્યા છે, જેને જેને ભગવાનને રાખ્યા છે, એને આ દુનિયાની અંદર કોઈ વ્યક્તિ મૃત્યુ સમયે આવી રીતે નથી જતો. એક ભગવાન સ્વામી નારાયણની કૃપા છે, એક ભગવાન સ્વામી નારાયણે આ વરદાન આપ્યું છે. અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું ના બદલે એમ સર્વે જનને જણાવવું, બિરુદ મારું એ ન બદલે એમ સર્વે જનને જણાવવું, અંતકાળે મારા જનને જરૂર મારે આવવું. આ કડીને વારે વારે ગાયા કરવી. અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું એન બદલે એમ સર્વે જનને જણાવવું. બિરુદ મારું કોઈ દી નહીં બદલે મહારાજ કે, સર્વે જનને જણાવવું. સર્વે જનને એટલે તમે દુનિયાની અંદર છાતી કાઢીને કહી દો અંતકાળે મારા મહારાજ આવવાના છે. મહારાજે ત્યાં એવું ના કીધું તમે એકાંતિક હોય ને તો કહેજો, બાકી ના કહેતા. એવું ના કીધું. મારા જનને અંતકાળે, મારા જનને અંતકાળે. મહારાજે એવું કોઈ શરત ના મૂકી કે તમે આવા હોય તો અંતકાળે આવું, મારો આશ્રિત બસ. તમે ચોખ્ખા છો કે નથી એવા તારે કંઈ મતલબ નથી. તમે આજ્ઞાને ઉપાસના રાખી છે, ભલે તમને ઈચ્છાઓ ઘણી થતી હતી પણ તમે ઈચ્છાઓને મારીને આજ્ઞામાં રહ્યા છો અને તમે ઉપાસના સર્વોપરી રાખી છે, તો બિરુદ મારું ન બદલે, મારું બિરુદ નહીં બદલે જાઓ. તમે જો આટલામાં બદલાવ નહીં લાવો તો મારું બિરુદ નહીં બદલે. કેટલી મોટી વાત! જો આપણે ચોખ્ખા થવું હોય ને તો ચોખ્ખા થતાં થતાં આ જીવની કસરો જોઈએ ને તો આવા બીજા લાખ જન્મ મળે ને તો એ કસર ના ટળે, એવી જીવની કસરો છે. પણ એ જે કસરો છે એ કસર ભગવાન એક જ જન્મમાં ટાળી નાખે છે, જો આજ્ઞામાં રહીએ તો. ભગવાનનું ધામ મળ્યું, મુક્ત પદવી મળી, અક્ષરધામના મુક્ત થઈ ગયા, પછી કોઈ ઉપાધિઓ નથી, પછી કાંઈ ચિંતા નથી. એકવાર અક્ષરધામની બોર્ડરમાં ઘરી ગયા, પરમ શાંતિ, પછી પછી કોઈ ઉપાધિ નહીં, પછી ન્યા અપગ્રેડ થયા કરે. ઘણા નથી કહેતા, એક વાર અમેરિકામાં ઘરી જવા દો ને પછી નીકળે બીજા, ગમે ત્યાંથી સેટ થઈ જશે, નીકળે બીજા. લંડનમાં કેટલાય ઘરી ગયા, હવે નીકળે બીજા. 9-10 વર્ષ થાય એટલે પેલા એના કાયદા પ્રમાણે પીઆર થઈ જ જાય. આમ 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 ના હોય એવી કોલેજને સ્ટુડન્ટ વિઝાને બધું કરીને આમથી આમ ને આમથી આમ કરવાનું, કોલેજ હોય જ નહીં મેદાન પર.
ખાલી ઓન પેપર જ કોલેજ હોય, કોલેજે કેટલી સારી બોલો, મેદાન ઉપર કોલેજ જ નહીં, પૃથ્વી પર કોલેજ જ ના હોય, ઓન પેપર કોલેજ અને ઓન પેપર સ્ટુડન્ટ, ઓન પેપર વિઝા થઈ ગયું કરે છે. એકવાર અંદર કરો પછી અપગ્રેડ જ કરાવવાનું, અપગ્રેડ જ એમ. અપગ્રેડ ભગવાનના અક્ષરધામમાં એકવાર જે ઘરી ગયો એને પછી અંદર છે ને અપગ્રેડ જ. અહીં ગમે તે રીતે કર્યું, અહીં આગળ ભગવાનને સાધુના ઉપયોગમાં થોડો આવ્યો ને ભગવાન અંતકાળે આવી ગયા. ભગવાન તો બહુ રીતે આવે છે, એટલે કોઈ પણ રીતે થાય પણ એ જીવનું સારું થઈ જાય, એ જીવને ભગવાન પોતાના ધામમાં પહોંચાડી દે એવું છે. ભગવાનનો આશરો જે રાખે ને એનું કામ આવું થાય છે. ઈહ ભરોસો છે મોટો જીવન જાણું છું, તે તો કેદી ન થાય ખોટો જીવન જાણું છું. આવો ભરોસો પ્રભુ તમારો છે એ કોઈ દિવસ ખોટો થાય નહીં એટલો મને વિશ્વાસ છે. બદલે નહીં બિરુદ તમારું જીવન જાણું છું. કયું બિરુદ? ભગવાન સ્વામિનારાયણનું આ એક જ બિરુદ છે, અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, આ ભગવાનનું બિરુદ છે. બદલે નહીં બિરુદ તમારું જીવન જાણું છું, સિદ્ધ શંકા મનમાં ધારું જીવન જાણું છું. શંકા મારા જીવમાં શા માટે ધારું? શા માટે શંકા રાખવાની? આપણે આપણા કલ્યાણમાં કે આપણા અંતકાળે મહારાજ આવશે નહીં આવે શંકા રાખવાની જ નથી. જો શંકા રાખી તો કાચું પડશે. શંકાશીલ સ્વભાવ એટલે વિનાશનું કારણ. તમારે આ સંસારમાં પણ જેના શંકાશીલ સ્વભાવ હોય ને, વારે વારે વાત વાતમાં શંકા કર્યા કરે ને, એ વિનાશ જ થાય. એ વ્યક્તિનો વિનાશ થાય ને વ્યક્તિ દ્વારા વિનાશ થાય, કે સર્જન ના થાય. હોય ભાઈ તમે 100 શંકા કરો તો કદાચ 5 સાચી હોય પણ 95 તો ખોટી જ હોય. શંકાશીલ માણસોનો સ્વભાવ તમે જોજો, એને શું થશે? કોઈ જગ્યાએ શંકા થશે એટલે એ વાત એની સાચી પડે એટલે એને ટેવ પડી જાય કે બસ બધી જગ્યાએ શું કરવી? શંકા જ કરવી. અને શંકા કરવાના કારણે 100 શંકા કરવામાં એની 95 શંકાઓ હાવ ખોટી હોય, પણ પેલી 5 શંકા એની સાચી પડી હોય એના બળે ઓલી 95 શંકા એનો સ્વભાવ થઈ ગયો હોય, અને જેના કારણે પોતે મરે અને બીજા 10ને મારે. કારણ કે અડધી ખબર હોય ને એને શંકાથી જ કહેવાનું હોય, મને આવું લાગે છે કે આવું હોય એવું, એટલે પછી બીજાને ના હોય તો ચકડીએ ચડાવે. એટલે શંકાશીલ સ્વભાવવાળો આ લોકમાં પણ સુખી નથી થતો અને આ લોકમાં પણ બીજાને દુઃખી કરે છે. એવી રીતે પરલોકમાં પણ જેને શંકા છે, ભગવાન ઉપર શંકા કે ભગવાન આવું કરશે, અંતકાળે આવે, અંતકાળે આવશે, એટલે ભાઈ આટલા બધા શાસ્ત્રકારો લખીને ગયા, નજરની સામે કેટલા લોકો એવા સ્થિતિવાળાઓએ કહીને જાય છે અને નજરની સામે દેખાય છે કે એવી જેને આખી જિંદગી ભગવાનની ભક્તિ કરી છે એ લોકોનું મૃત્યુ સહજ રીતે આમ થઈ જાય છે, આપણે જોઈએ છે, નજરની સામે જોઈએ છે, તો પણ શંકા કે ભગવાન આવું કરે, ભગવાન આવું કરશે, મારા કર્મ તો આવા છે. પણ એ તો સત્સંગ નહોતો મળ્યો તો એથી કોઈ ચોખ્ખા ના હોય, પણ સત્સંગ મળ્યો ને ધીરે 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 જેમ જેમ આપણે સત્સંગના માર્ગે આગળ વધીએ છીએ એમ ભગવાન આપણાથી નજીક આવે છે અને ભગવાન ચોક્કસ મારી રક્ષા કરશે, આવો જેને વિશ્વાસ છે. આમાં સેજે પોલાણ ના ચાલે. આપણે કેવા છે એના કરતાં પોલાણ બિલકુલ ના હોય ને તો કામ થાય. બહુ તમે કોન્ફિડન્સથી કેટલો જવાબ આપો છો. આજે આ અમેરિકાની કોન્સ્યુલેટોમાં શું છે, તમે વિઝા લેવા જાય છે અને એના ચહેરા પરથી જ એ લોકો વાંચી લે, ઘણું બધું જોતા હશે પણ એક ચહેરો વાંચે કે આનો ચહેરો શું બોલે, જે કોન્ફિડન્સથી કે મારે આ કરવા જવું છે, ફરવા જવું છે, અને કોન્ફિડન્સથી કહે છે, સામેવાળાને પ્રતીતિ આવી જાય કે આ વ્યક્તિ હાવ એવો નથી, રહી પડે એવો, પાછો જાય એવો છે, લાવો ભાઈ તમારો પાસપોર્ટ. પણ જે જતા પહેલાં જ આમ બે હાથ જોડતો હોય, આપી દેજો હા, આપી દેજો હા, ઓલા સમજે કે આનો કંઈક આશય જુદો લાગે છે, આનો આશય જુદો લાગે છે, આ
નથી જાય અને પહોંચાડે એવો નથી. એમ ભગવાનને ત્યાં એવું છે, કેટલા કોન્ફિડન્સથી આપણે કહીએ છીએ. અને કોન્ફિડન્સ ક્યારે આવે? આજ્ઞાઓનો છડે ધાર લોપ કર્યો હોય તો કોન્ફિડન્સ ના આવે. બરાબર, ભગવાનનો ભગત થઈ ગયો, કંઠી પહેરી, દારૂ પીવે, ચોરી કરે, વ્યભિચાર કરે, ગમે ત્યાં રખડવા જાય, એને કોન્ફિડન્સ આવે ભગવાન આવશે લેવા? એને ના આવે. એ તો જે ભગવાનનો ભગત થયો, બહારનું ના ખાતો હોય, બહારનું ના પીતો હોય, ના જોવાનું ના જોતો હોય, ના સાંભળવાનું ના સાંભળતો હોય, સત્સંગ રાખતો હોય, ઇન્દ્રિયો અંતકરણ સામે પોતાની શક્તિ પ્રમાણે લડતો હોય, સદગુરુનો આશરો રાખતો હોય, સદગુરુના ચલાવેલા માર્ગે ચાલતો હોય, તો એને કોન્ફિડન્સ આવે કે ભાઈ હું 100% આવું કરીશ. જેને પરીક્ષાની અંદર મહેનત કરી હોય આખું વર્ષ, એને એમ થાય કે હું પરીક્ષામાં 100 માંથી 80 લાવીશ, પણ જે હૂતો જ હોય પથારીમાં, એને પેપર આપીને આવે અને એને તમે પૂછો કેવું લાગે છે, હવે ખબર નહીં હવે શું થાય. એટલે પણ તે પેપર લખ્યું તને નથી ખબર કે તે શું લખ્યું, કારણ કે વાંચ્યું જ નથી. તો વાંચ્યું હોય તો ખબર હોય ને કે એને પેપરમાં શું લખવાનું. એક છોકરો, સાયન્સ લીધું હતું એને, સાયન્સ લીધું 11-12 સાયન્સ, 12માની અંદર 11મું તો પાસ થઈ ગયો એને, કેન પ્રકારે 12માની અંદર ગયો નથી, એને કેમેસ્ટ્રીનો પીરિયડ ભળ્યો નથી, એને ફિઝિક્સનો પીરિયડ ભળ્યો 11માની અંદર નથી, એનું ટ્યુશન કર્યું. એ વ્યક્તિને ફિઝિક્સ કે કેમેસ્ટ્રીમાં શું આવે છે એ વસ્તુની ખબર નહીં, એમાં શું આવે છે એની શરૂઆત ક્યાંથી થાય. 12માં પૂગી ગયો, 12માનું અડધું વર્ષ થયું ને, ત્યાર પછી ગોતવા નીકળ્યો કે હવે હું શું કરીશ બોર્ડની પરીક્ષામાં, કારણ કે 11માનું શીખ્યો નથી, 11માનો પીરિયડ ભર્યો નથી, ને આ પાસ થઈ ગયો ગમે તે રીતે ચોરી કરીને. હવે 12માની અંદર તો એવા સેન્ટરમાં પરીક્ષાઓ આવે કે ત્યાં એનાથી ચોરી થાય જ નહીં, અને એને કશી ખબર નહીં કે આમાં શું કઈ જગ્યાથી એકડો શરૂ થાય છે. એને પેપર આપીને આવે ને એને પૂછવામાં આવે, વડોદરા ગુરુકુલ રહેતા હતા ને ત્યારે આવો એક છોકરો હતો, ઘણા વર્ષો થઈ ગયા, એને પૂછ્યું પેપર કેવું ગયું, તો કે ખબર નહીં શું લખ્યું તે, હું 100% આવશે કોને ખબર, કે શું આવે તો કંઈ ખબર છે એની, પણ પાછો ફરે મોજમાં, ટેન્શન કંઈ ના હોય, BPL જ હોય, બાપના પૈસે લેર. એટલે BPL ઘણા છે ને ઇન્ડિયામાં, ઢગલાબંધ BPL છે, એટલે એને તો કાંઈ નહીં, આમ જ ફરે લેરથી, રિઝલ્ટ આવ્યું કાંઈ મળે નહીં, બાપાને રડવાનો વારો આવ્યો. પછી કે હવે આને શું કરવું, તો કે આને હવે કશું કરાય નહીં, આને એક નાનો કોર્સ કરાવીને ગેરેજ ખોલી દો, 10માનો કોર્સ કરાવીને ગેરેજ ખોલી દો, એટલે કામે લાગે, આ બીજું એને શું કરાવાય. ભગવાનનો ધર્મ નિયમ પાળ્યો ના હોય, ઉપાસના રાખી ના હોય, સત્સંગમાં જાતો ના હોય, સાધુનો સમાગમ કર્યો ના હોય, અને પછી એને વળી ભરોસો બંધાતો હશે કે ભગવાન લેવા આવશે, એને ના બંધાય. પણ જે લોકો આવું કરે છે એ લોકોને એક ગાફલતા નહીં રાખવાની કે કદાચ આપણી ઇન્દ્રિયો અંતકરણ સામેની લડાઈઓ છે, આપણા મન સાથેની લડાઈ છે, એટલે એવું કાચા નહીં પડવાનું ભગવાન નહીં આવે. તમે આજ્ઞા પાડી છે, સાધુનો સમાગમ કરો છો, તમે ઇન્દ્રિયો અંતકરણ સામે લડો છો, આજ મૃત્યુ આવે ને તોય ભગવાન આવે, ભલે તમે ચોખ્ખા નથી થઈ ગયા તોય ભગવાન આવે, કારણ કે એનું બિરુદ છે. બિરુદ એટલે બિરુદ. અમેરિકા જ્યારે રિલેશનશીપ ઉપર કોઈને અહીં ફાઇલો આપે ત્યારે એવું નથી વિચારતી ઇંગ્લિશ આવડે છે કે નહીં, આવી જાવ હોય કાકા મામા ફોઈ ફૂવા જેના હો આવો એન્ટ્રી, ઇંગ્લિશ નથી ભલે ને ઇંગ્લિશ નથી પણ આવી જાઓ, ફાઇલ મૂકી છે એટલે આવી જાઓ, પણ સ્ટુડન્ટ વિઝા પર આવવું હોય તો ફરજિયાત ઇંગ્લિશ, જોબ ઉપર આવવું હોય તો ફરજિયાત ઇંગ્લિશ, પણ રિલેશનશીપ પર આવવું છે લોહીનો સંબંધ, બિરુદ છે બસ, એ લોહીનો સંબંધ એ બિરુદ છે. નો ઇંગ્લિશ, કશું નહીં, સહી કરતા નથી આવડતી, આવો વેલકમ, એનો તો પ્રોબ્લેમ છે, વેલકમ સારું છે. પણ કહેવાનો અર્થ એ છે કે ભગવાન આવા બિરુદ ઉપર કામ કરે છે. ભગવાન કહે છે તમારું રિલેશન મારી સાથે છે, તમારું રિલેશન મારા સાધુ સાથે છે, તમારું રિલેશન મારી શિક્ષાપત્રી સાથે છે, તમારું રિલેશન મારા વચનામૃત સાથે છે, તમારું રિલેશન મારા સદગુરુ સાથે છે. ઓકે, નથી આવડતું બધું પૂરેપૂરું, એકદમ આમ બધા જ ઇન્દ્રિયો અંતઃકરણથી પર થઈને આત્મસત્તા રૂપે વર્તો એવા નથી થયા, અખંડ વૃત્તિવાળા નથી થયા, કંઈ વાંધો નહીં, એ બધું ઇંગ્લિશ લેંગ્વેજ જેવું છે, નથી આવડતું ને કંઈ વાંધો નહીં. રિલેશન છે બિરુદ મારું પાકું, હાલો મારા કહેવાયા છો બિરુદ મારું પાકું. એટલે જે આપણે આવું કરીએ છીએ, પાડીએ છીએ,
ઇન્દ્રિયો અંતકરણ સામે જજુમે છે, એને કોઈ દિવસ એવી પોલાણ નહીં રાખવાનું કે મહારાજ આવશે કે નહીં આવે, આવશે કે નહીં આવે. એક બાપા છે આપણા, કથા સાંભળે છે રેગ્યુલર. એક વખત એમને ત્યાં પધરામણી કરવા ગયા, અમે પધરામણી કરવા ગયા એટલે પછી બેઠા ને થોડી વાર કથા વાર્તા તો કરીએ, એટલે કથા વાર્તા મેં કીધું આવા મહારાજ આવા ગુરુજી આવા સંતો મળે, એટલે બાપા કે હા સ્વામી કે અમારું તો એવું છે કે હવે તમે સંતો કૃપા કરો, બાકી તો ખબર નહીં આવે મહારાજ તો શું કરે. મેં પછી દાદાને કીધું, હું કહું દાદા તમે કિનારે છો, હવે હવે તમારે આવો સંકલ્પ વિકલ્પ નહીં કરવાનો કે ભગવાન શું કરે, હવે એવો વિશ્વાસ રાખો. તમને એટલો વિશ્વાસ છે કે આ ગુરુજી આ સાધુ આ પરિવાર મળ્યો છે બહુ સરસ, તો કે બહુ સરસ, એ વિશ્વાસ ઉપર પાકું રાખો કે એનો જ હું એક મેમ્બર છું, એટલે મારું કામ મહારાજ અંતકાળે આવીને ઊભા જ રહેવાના છે, આ ભરોસો રાખો. બાકી બાપા એવું બોલ્યા ને કે હવે ખબર નહીં આવતા જન્મે કંઈક સારો યોગ, તો હું તો ગભરાઈ જ ગયો. મેં કીધું બાપાને આવું ક્યાંથી, કથા સાંભળે છે પણ કેટલીક વાર જે કેચઅપ કરવું જોઈએ એ કેટલીક વાર ના થાય. એટલે ભરોસા પર બહુ પાકું રહેવું, ભરોસો પાડવું, ધર્મમાં રહીને બધું પાડવું અને પછી ભરોસો રાખવો, તો જ ભરોસો રહે. પછી ધર્મ પાળતો ન હોય ને આજ્ઞા પાળતો ન હોય ને ઉપાસના રાખતો ન હોય ને ભરોસો, પૂજા જ ના કરતો હોય સવાર ઉઠીને, એને ભરોસો ક્યાંથી રહેવાનો. પણ જે પૂજા પાઠ ભજન ભક્તિ પોતાની સામાન્ય રીતે, એવું કાંઈ એવું નહીં કે કલાકો સુધી બેસી જાય, પણ સામાન્ય રીતે એનું જીવન જીવે છે અને કશું ખોટું કરતા નથી, સારી રીતે લાઈફ જીવે છે, પોતાના પરિવાર સાથે રહે છે, તો એવી રીતના જે ભગવાનના ભક્તો છે એ બધાએ પોલાણ ક્યારેય ના રાખવું. જીવમાંથી પોલાણ કાઢીએ કે મહારાજ આવશે કે નહીં આવે, આવા સંકલ્પ થાય છે તો એ સંકલ્પને ટાળવા પ્રયત્ન કરવાનો, આવશે જ, આવું કરી દેવાનું, મહારાજ આવશે જ, મહારાજ મને મળ્યા જ છે તો આવવાના છે ને, પ્રશ્ન ક્યાં, જે મળ્યા હોય આવે જ. છે અચળ મારે આસરો જીવન જાણું છું, એટલે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું બદલે નહીં બિરુદ તમારું સિદ્ધ શંકા મનમાં ધારું, શંકાવાળા નહીં રહેવાનું, ભગવાન પ્રત્યે શંકા નહીં રાખવાની, પૂર્ણ ભરોસો. છે અચળ મારે આસરો જીવન જાણું છું, ખરા દિનમાં ખરા ખરો જીવન જાણું છું, મૂર્તિ તમારી મિરાથ મારે જીવન જાણું છું, નહીં મેલું હું આવે ન્યારી જીવન જાણું છું. છે અચળ મારે આશરો, હે પ્રભુ મારે તમારો અચળ આશરો છે. કલોલ કંજરીના શેઠ લક્ષ્મીદાસ હતા, બીમાર પડ્યા, ભગવાનનો સ્વામિનારાયણનો એક જ આશરો જોઈએ, એમને નરનારાયણ ભગવાને દર્શન દીધા અને શેઠને શેઠે પૂછ્યું કે તમે કોણ? નરનારાયણ દેવ કે હું મહારાજ છું. શેઠ કે તમે કેવા? ત્યારે કીધું અમે ભગવાન છીએ, તમને તેડવા આવ્યા છીએ. શેઠ કે મને કયા ધામમાં લઈ જશો? કંજરીના લક્ષ્મીદાસ શેઠ કે કયા ધામમાં લઈ જશો? ત્યારે એ કે બદ્રિકા આશ્રમમાં લઈ જઈશું તમને અમારા. શેઠ કે મેં સ્વામિનારાયણ ભગવાનની યથાર્થ આજ્ઞા પાડી છે, એનું ભજન કર્યું છે, મને સ્વામિનારાયણ ભગવાનના નિશ્ચયમાં ફેર નથી, માટે મને તો સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે તો આવીશ. એ સાંભળી નરનારાયણ અંતર ધ્યાન થઈ ગયા. પછી બીજે દિવસે શ્રીકૃષ્ણ ભગવાનને દર્શન દીધા. શેઠે પૂછ્યું મહારાજ તમે કેવા? ત્યારે એ બોલ્યા અમે તમને તેડવા આવ્યા છે, તે તમને અમારા ધામમાં લઈ જવા. શેઠ કે મારે તમે તમારું ધામ કયું? તો કે ગોલોક. શેઠ કે મારે મહારાજના નિશ્ચયમાં કસર નથી, મહારાજની આજ્ઞા મેં બરોબર પાડી છે, માટે મને મહારાજ તેડવા આવશે તો હું આવીશ. ત્યારે અંતર ધ્યાન થઈ ગયા. ત્રીજે દિવસે શ્રીજી મહારાજ પોતે માનકી ઘોડી ઉપર ચડીને પધાર્યા, શેઠને દર્શન દઈને કીધું કે હવે ચાલો. અને પછી શેઠ કે તૈયાર છું, અને શેઠ પોતાના સંબંધીઓને બોલાવ્યા અને કહ્યું મહારાજ મને તેડવા આવ્યા છે, એ ભેગો અક્ષરધામમાં જાઉં છું, એમ કહીને ખાટલા ઉપરથી ઉતરીને દેહ તજ્યો. બોલો, ખાટલા ઉપરથી નીચે ઉતર્યા અને નીચે પછી હુઈ ગયા કે હવે હું બસ ભગવાનના ધામમાં જાઉં છું. આમ કરીને લક્ષ્મીદાસ શેઠ ધામમાં ગયા કંજરીના. ભગવાનનો ભરોસો હોય તો આ પૂર્વેના ભક્તોના આવા અનુભવ થયા શાસ્ત્રમાં લખાના, આ એમને એમ તો કંઈ કલ્પના કરીને તો લખેલું નથી, અનુભવ્યું છે અને જે કીધું એવું લખાનું છે. આવા અનુભવ કેટલાય ભક્તોને થાય છે,
માટે ભગવાનનો ભરોસો પાકો રાખીને મહારાજ સર્વોપરી મળ્યા છે, એમની આજ્ઞા પાડી અચર ભગવાનનો આશરો રાખો અને ભગવાનની મૂર્તિને જેટલી હંભારે એટલી હંભારવી. રાખીશ જીવ સાથે હું જળી જીવન જાણું છું, નહીં મેલું હું અળગી ગળી જીવન જાણું છું, તેમ નહીં મુકાય તમ થકી જીવન જાણું છું, કહે નિષ્કોળા આનંદ નક્કી જીવન જાણું છું. હે મહારાજ, જેમ મારાથી તમને નહીં મૂકી શકાય એમ નિષ્કોળાન સ્વામીએ બંધનમાં લઈ લીધા મહારાજને, તેમ નહીં મુકાય તમ થકી જીવન જાણું છું, નહીં મેલું હું અળગી ગળી, હું તો નહીં જ મૂકું પણ તમારાથી પણ મને મૂકી શકાશે નહીં. જેમ હું તમને પકડી રાખીશ એમ તમારે પણ મને પકડી રાખવો. જે ભગવાનને પકડી રાખે ભગવાન એને પકડી રાખે છે, જે સદગુરુને પકડી રાખે સદગુરુ એને પકડી રાખે છે. આ ન્યાય છે ચોખ્ખો. તેમ નહીં મુકાય તમ થકી જીવન જાણું છું, કહે નિષ્કોળા આનંદ નક્કી જીવન જાણું છું. હે મહારાજ, આ નક્કી વાત છે કે હું તમને નહીં મૂકો અને તમે મને નહીં મૂકો. આવું સ્વામી મહાત્મ્ય ચિંતામણીની અંદર આપણને મહારાજનું બહુ બળ મળે, આપણને મળ્યા છે મહારાજનો મહિમા સમજાય એવી સ્વામી મહિમાસભર વાતો આ મહાત્મ્ય ચિંતામણીની અંદર કરી છે. આને આપણે આપણા હૃદયસ્થ કરીએ, વારે વારે સાંભળી, વારે વારે વિચારી, વારે વારે ગાય, આ મહારાજનો મહિમા આપણા હૃદયમાં જેટલો પાકો થાય એટલો આપણે કરીએ એવી સ્વામીએ બહુ સરસ રૂઢી ચિંતામણીનું આપણને રસપાન કરાવ્યું. ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે પંચમ ચિંતામણી પાંચમી ચિંતામણી પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ.